બેસાણથી જૂનાગઢને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થતા વાહન ચાલકો પરેશાન થયા છે. બેસાણથી જૂનાગઢને જોડતો 34 કિલોમીટરનો મુખ્ય માર્ગ પર મોટા ગાબડા હોવાથી ચાર્શવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જૂનાગઢથી બેસાણને લગતા અનેક રસ્તા છે, જેમાં ભાવનગર, અમરેલી, બગસરા, મોટા કોટડા તરફ આ માર્ગ જતો હોય, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગને લઈ લોકો તેમજ અનેક પક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં આ પ્રશ્નનો કોઈ હલ આવતો નથી. તેમજ આ રસ્તાને લઈ ભાજપ કોંગ્રેસનું રાજકારણ ખેલાઈ રહ્યું હોય તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે બેસાણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ભાયાણીની આ સસ્તું કામ વહેલી તકે કરવા જણાવ્યું હતું, અને જો વહેલી તકે આ રસ્તાનું કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ સરપંચશ્રીએ ઉચ્ચારી છે. અમારા જિલ્લા મથકને જોડતા સ્ટેટ હાઈવે કોટડાથી જૂનાગઢ તેમજ ખજુરી હેડમતિયા ચોકડીથી બેસાણ સુધીનો સ્ટેટ હાઈવે જે મારા તાલુકામાંથી પસાર થાય છે અને જિલ્લા મથકને જોડતો રસ્તો છે, આ રસ્તો ગેરંટી પીરિયડ પૂરો થઈ જવા છતાં પણ ખાડા ખબડા પડેલ છે, જેની મરામત કરાવવી પડે એવું છે, અને સાંકડો રસ્તો છે. જિલ્લા મથકને જોડતા અન્ય રસ્તાઓ જેવા કે જૂનાગઢ ધોરાજી, જૂનાગઢ વંથલી, જૂનાગઢ ખડિયા વગેરે રસ્તાઓ આશરે 8 મીટર પહોળા છે, પરંતુ અમારો રસ્તો માત્ર ને માત્ર 5.5 મીટર જ પહોળો છે. તો સાંકડો રસ્તો હોવાના કારણે અમારા રસ્તા ઉપર અસંખ્ય અકસ્માતો થયા છે. અમે વિભાગને અસંખ્ય વાર જાણ કરેલી છે કે તમે અમારો રસ્તો પહોળો કરવા માટેની સરકારમાં દરખાસ્ત કરો, પરંતુ આંખાડા કાન કરી અને વિભાગે, પીડબ્લ્યુડી વિભાગે કોઈ કાર્યવાહી કરેલ નથી. ગેરંટી પીરિયડ પૂરો થઈ જવા છતાં પણ આજે રોડ રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે ચોમાસુ જવાના કારણે. તો તાત્કાલિક અસરથી એનું મરામત કરવામાં આવે અને રસ્તો પહોળો કરવાની જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તાલુકાથી જિલ્લા મથકને જોડતો રસ્તો હોય એ કેટલા મીટર પહોળો હોવો જોઈએ, અને અન્ય રસ્તા પહોળા હોય માત્ર ને માત્ર બેસાણ તાલુકાનો જ રસ્તો હાકડો હોય તો વહીવટી તંત્રને હું આ તકે વિનંતી કરું છું અને ચીમકી પણ આપું છું કે તમે વહેલી તકે આ પહોળો થાય એવું કરો, નહીંતર અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે. અમારા ગામની મધ્યમાંથી પસાર થતો આ સ્ટેટ હાઈવે જે પુલ પણ અત્યારે હમણાં બોડિયા માર્યા કે જર્જરિત હાલતમાં છે, વાહન ધીમું હાંકવું તો એટલી એ જર્જરિત થઈ ગયો છે, છતાં પણ અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં કામ થતું નથી. તો આ તકે હું એટલી ચીમકી પણ આપું છું કે તમે વહેલી તકે આ કામ કરો, સરકારશ્રીમાં દરખાસ્ત પહોંચાડો, ત્યાંથી અમે મંજૂર કરાવી લેશું. પણ તમે તમારા માધ્યમથી જે દરખાસ્ત પહોંચાડવાની છે એ નથી પહોંચાડી શકતા સમયસર, એના હિસાબે કામ નથી થયું, તો 15 દિવસમાં જો દરખાસ્ત સરકારશ્રી સુધી પહોંચાડે છે નહીં વિભાગ, તો મારે રસ્તા રોકો આંદોલન કરવાની ના છૂટકે ફરજ પડશે. દરખાસ્ત પહોંચી ગઈ હોય તો મેં એની પાસે 4 વાર માંગ્યા છે કે તમે મને નંબર તારીખ આપો, જવાબ નંબર અને તારીખ, પરંતુ એને એટલો બધો પણ સમય નથી કે તસ્દી નથી લીધી. જો દરખાસ્ત કરેલી હોય તો સારી વાત છે, અમને નંબર તારીખ આપો એટલે અમે એ વિશે આગળ વધી શકીએ.